નમસ્કાર દર્શક મિત્રો, વંદ્યત્વના પડકાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું નિકિતા. વંદ્યત્વના પડકારમાં આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે ક્યારેક એક દરેક દંપતીનું એક સપનું હોય છે કે તેમનું એક સુંદર મજાનું બાળક હોય અને તેમના જીવન સંસારને તેના જે ચક્ર હોય છે તે આગળ ચાલતા રહેતા હોય છે. પરંતુ આ સપનમાં ક્યારેક વિઘ્ન ઉભા થતા હોય છે અને વંધ્યત્વ જેવી ઘણી બધી સમસ્યાઓ ઉભી થતી હોય છે, પછી તે સ્ત્રી પક્ષે હોય કે પુરુષ પક્ષે હોય. આનું પાછળના કારણ શું હોઈ શકે અને મેડિકલ સાયન્સ આજે એટલું બધું આગળ વધી ગયું છે કે તેના કારણે આ પડકારને પણ આપણે ઝીલી શકીએ છીએ અને તે સમસ્યાનો ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. આ વંધ્યત્વના પડકાર કાર્યક્રમમાં આજે આપણને માર્ગદર્શન આપશે ડોક્ટર પૂર્વિશા. ડોક્ટર પૂર્વિશા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ડોક્ટર પૂર્વિશા, આજે આપણે જ્યારે વાત કરવી છે કે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ એટલે શું, નોર્મલી એને જો આપણે ગુજરાતી શબ્દમાં વાપરીએ કે વારંવાર કસુવાવડ થતી હોય છે અને પ્રેગ્નન્સી ચાલુ હોય અને એ વખતે દરમિયાન કંઈક આપણને કસુવાવડ થઈ જતી અને બાળક ન રહેતું હોય તો એટલે શું, સૌથી પહેલાં દર્શક મિત્રોને તે સમજાવશો. જી, રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ એટલે કે જ્યારે કોઈપણ એક સ્ત્રીને બે કે ત્રણ વખતથી વધુ વખત જ્યારે કસુવાવડ થતી હોય તો એને આપણે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ કહેતા હોઈએ છીએ. રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ અને સાથે બીજું બી જે પ્રેગ્નન્સીમાં તમને સારી રીતે પાર નથી પાડતું, જેમ કે પ્રેગ્નન્સી દરમિયાન તમારા પેટમાં જ બાળકનું હાર્ટબીટ્સ કે ધબકારા બંધ થઈ જતા હોય છે, બાળક મૃત જન્મતું હોય છે, અથવા તો જન્મ પછી એક અઠવાડિયા કે મહિનાની અંદર બાળકની ડેથ થઈ જતી હોય, તો આ બધાને આપણે જો ભેગા કરીએ તો એને બેડ ઓબ્સેટિક હિસ્ટ્રી કહેતા હોઈએ છીએ. જી, આપે જણાવ્યું કે વારંવાર જે કસુવાવડ થતી હોય છે અને એના માટેનું શું કહેવાય છે અને એ આપે જણાવ્યું છે. હવે વારંવાર આવી રીતે કસુવાવડ થવા પાછળના કોઈ મુખ્ય કારણો હોઈ શકે ખરા? જી, વારંવાર કસુવાવડ થવાના કારણો કે જ્યારે અને આ જે આપણે વાત કરી કે પ્રેગ્નન્સી કે સગર્ભાવસ્થા દરમિયાન જે માતાને તકલીફ પડતી હોય છે અને જેના હાથમાં બાળક નથી આવતું, એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. જેમ કે આપણે એને ડિવાઇડ કરીએ તો બાળકમાં રંગસૂત્રની ખામી હોય કે જે આપણા સેક્સ ક્રોમોઝોમ કે સ્ત્રી કે પુરુષ બાળ એટલે ગર્લ કે બોય ચાઇલ્ડને લગતા કોઈ પ્રોબ્લેમ હોય તો એ રંગસૂત્રની ખામીના કારણે પણ વારંવાર કસુવાવડ થઈ જતી હોય છે. અને જ્યારે શરૂઆતના 3 મહિનાની અંદર બાળકના હાર્ટબીટ એટલે ધબકારા આવીને બંધ થઈ જતા હોય અને એવી રીતે કસુવાવડ થતી હોય તો એના માટે મોટે ભાગે 90% જેટલા કેસીસમાં રંગસૂત્રની ખામી હોવાનું જવાબદાર હોય છે. બીજું જે મુખ્ય કારણ છે કે વારંવાર કસુવાવડ થાય એના માટે ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ હોય છે, જેમ કે એન્ટીફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ હોય, એન્ટીફોસ્ફોલિપિડ એન્ટીબોડીનો પ્રોબ્લેમ થતો હોય, એન્ટી કાર્ડિયોલિપિન એન્ટીબોડીનો પ્રોબ્લેમ થતો હોય, આ બધાના કારણે કે આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એના લીધે 3 મહિનાની અંદર જ પેશન્ટ 3 મહિના સુધી પણ પહોંચતું નથી અને એને બ્લીડિંગ ચાલુ થઈ જતું હોય અથવા તો હાર્ટબીટ બંધ થઈ જતા હોય છે. જી, દર્શક મિત્રો, આપ વંધ્યત્વના પડકાર કાર્યક્રમમાં ડોક્ટર પૂર્વી શાહ પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છો અને આજનો જે ચર્ચાનો વિષય છે વારંવાર કસુવાવડ થઈ જવાનો, એના ઉપર આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ કે આ થવા પાછળનું મુખ્ય કારણ શું છે, કયા કારણોથી થતા હોય છે અને કયા પરિબળો જવાબદાર હોય છે અને આના માટે શું તેની સારવાર હોઈ શકે છે, આ વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપનો પણ કોઈ જો પ્રશ્ન હોય તો જે ફોન લાઈન ચાલુ નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી આપ ડેફિનેટલી આપનો પ્રશ્ન પૂછી શકો છો, નિસંકોચ પૂછી શકો છો અને જો લાગતું હોય તો આપનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. ડોક્ટર પૂર્વી, આપણે આજે આપણે વાત જે કરી રહ્યા છીએ વારંવાર કસુવાવડ થવા માટેના એટલે શું, કેવી રીતે થતી હોય છે અને માટેના મુખ્ય કારણો કયા હોય છે તે આપણે જાણ્યા હોય છે. હવે આ એના માટે જે થતી હોય છે વારંવાર કસુવાવડ થતી હોય છે કે કરંટ તમારી જે પ્રેગ્નન્સી હોય છે એમાં ક્યાંય સક્સેસ નથી મળતી, એ પાછળના મુખ્ય કયા કયા પરિબળો જવાબદાર હોઈ શકે છે? જેમ આપણે આગળ વાત કરી એમ એક તો જીનેટિક પ્રોબ્લેમ મેં તમને આગળ વાત કરી, બીજું ઇમ્યુનોલોજીકલ એટલે કે જેમ કે હાઇપર થાઇરોઇડ ડિસઓર્ડર્સના એન્ટીબોડીઝ જો બોડીમાં હોય તો એના કારણે પણ વારંવાર કસુવાવડ થતી હોય છે. બીજું કોઈ ઇન્ફેક્શન એટલે ચેપ લાગેલો હોય કે જેમ વાયરલ ઇન્ફેક્શન હોય છે, ટોર્ચ નામનું આખું એક વાયરલ હોય છે કે જેની અંદર
5 વાયરસના ટાઈપ હોય છે. આમાંથી પણ કોઈ તકલીફ હોય તો બી વારંવાર કસુવાવડ થઈ જતી હોય, બાળકને જન્મજાત રંગસૂત્ર એટલે જન્મજાત ખોડખા પણ આવી શકતી હોય છે, જેમ કે રૂબેલા વાયરસનું ઇન્ફેક્શન હોય તો એ બાળકને કન્જેનાઇટલ રૂબેલા સિન્ડ્રોમ આવતું હોય છે. પછી જે યુટ્રાઇન એટલે આપણે જે ગર્ભાશય હોય છે એ ગર્ભાશયના શેપની અંદર કે એના આકારમાં ખામી હોય, કે જેમ કે કોઈ સ્ત્રીને 2 ગર્ભાશય હોય છે, તમે સાંભળ્યું હોય તો, કોઈ સ્ત્રીને 1 ગર્ભાશય હોય એટલે કે ગર્ભાશયની એક જ બાજુનો વિકાસ થયેલો હોય, અથવા ગર્ભાશયમાં વચ્ચે પડદો હોય, તો આ બધા કારણોમાં પણ વારંવાર કસુવાવડ થતી હોય છે. આપે જણાવ્યું તે પ્રમાણે એના ઘણા બધા કારણો જવાબદાર તેના માટે હોઈ શકે છે. હવે આ તો વાત થઈ કે આ સમસ્યા નોર્મલી ઉદ્ભવતી હોય છે અને ઘણી બધી ફિમેલ્સમાં આ પ્રશ્ન આપણને બહુ સામાન્ય જોવા મળતો હોય છે, પરંતુ મેડિકલ સાયન્સ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે અને આજે આપણે જે કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ વંધ્યત્વને પડકાર, તો શું આ જે સમસ્યા છે તેનું નિદાન શક્ય છે ખરું? જી હા, આપણે જ્યારે આપણને કોઈ પણ પેશન્ટ આપણી પાસે આવે અને એને જનરલી એ એક વખત કસુવાવડ થઈ જાય, તો જ્યારે બીજી વખત પ્રેગ્નન્સી રાખે, બીજી વખત કસુવાવડ થઈ જાય, ત્યારે પેશન્ટને સામાન્ય રીતે ચિંતા થતી હોય છે કે મને વારંવાર કેમ આવું થતું હોય છે. ત્યારે એ ડૉક્ટરનો સંપર્ક કરતું હોય છે, ત્યારે આપણે એમની બધી તપાસ કરતા હોઈએ છીએ. જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે કે ગર્ભાશયના આકારમાં ખામી હોય તો એ આપણને સોનોગ્રાફીના માધ્યમ દ્વારા ખબર પડે છે, અને જરૂર પડે તો આપણે ગર્ભાશયનો એક્સરે એટલે જેને હિસ્ટોસાલ્પિંજિયોગ્રાફી કહેતા હોઈએ એમાંથી પણ આપણને એના શેપના આકારની ખબર પડતી હોય છે. બીજું હિસ્ટ્રોસ્કોપી કરાવી અને એમાં ગર્ભાશયમાં કોઈ ખામી છે, જાડા બાજી ગયા છે કે એના શેપમાં પ્રોબ્લેમ છે, તો એના વિશે આપણે ડાયગ્નોસિસ નિદાન કરીએ અને એ નિદાનના પ્રમાણે સારવાર કરતા હોય. જેમ કે પડદો હોય તો હિસ્ટ્રોસ્કોપી ઓપરેશન દરમિયાન જ જ્યારે એનું નિદાન થઈ જતું હોય તો આપણે પડદાને કાપવાનું પ્રોસેસ કરતા હોઈએ છીએ અને એ પછી પેશન્ટને સારી રીતે પ્રેગ્નન્સી પાર પડતી હોય છે. આપણે વાત કરી કે કયા કયા કારણો તેના માટે જવાબદાર હોય છે અને તેનું નિદાન શક્ય હોય છે કે નહીં તે આપણે ડોક્ટર પૂર્વી પાસેથી આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. વંધ્યત્વના પડકાર કાર્યક્રમમાં જે ચર્ચાનો વિષય છે કે વારંવાર કસુવાવડ થવા પાછળના મુખ્ય કારણો કયા છે, આપને પણ આ વિષયને લગતો કોઈ પણ પ્રશ્ન હોય કે વંધ્યત્વને પડકારને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર ફરી રહ્યો છે એ નંબર ઉપર આપ ફોન કરીને આપ આપની સમસ્યા જણાવી શકો છો અને તેમાંથી નિદાન પણ મેળવી શકો છો. જો વંધ્યત્વના પડકાર કાર્યક્રમમાંની વધુ વાત કરીએ તો 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ જે છે એ અમદાવાદમાં જ પાલડી વિસ્તારમાં આવેલું છે, ત્યાં જઈને પણ આપ પોતાનું નિદાન કરાવી શકો છો અને આપના પ્રશ્નોની સંકોચ પ્રમાણે વાત કરીને તમે કોન્ટેક્ટ કરીને તમે તમારા સમસ્યામાંથી ઉકેલ મેળવી શકો છો. ડોક્ટર પૂર્વી, આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ કસુવાવડ વારંવાર જે થઈ જતી હોય છે તેના માટેની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ક્યાંક હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે નિદાન શક્ય છે પરંતુ તેના માટેની સારવાર કેટલો સમય માંગી લેતી હોય છે અને આ સારવાર કરતા કરતા પણ આપણને કેટલા ટકા કેટલા પર્સન્ટેજ સક્સેસ મળતી હોય છે? ચોક્કસ, જેમ આપણે આગળ વાત કરતા હતા કે નિદાન, તો નિદાનમાં એક તો આપણે જોયું કે સોનોગ્રાફી, હિસ્ટ્રોસ્કોપી કે એક્સરે પડાવીએ, બીજું જે એના હોર્મોનલ ટેસ્ટ કે જે જિનેટિક રંગસૂત્રની ખામી હોય કે ઇમ્યુનોલોજીકલી જે મેં તમને આગળ વાત કરી, તો એ બધાના માટે બ્લડ ટેસ્ટ કરી અને એ પ્રમાણે આપણે નિદાન કરતા હોઈએ છીએ. ડોક્ટર પૂર્વી, આપણે ચર્ચા કરી તે પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વંધ્યત્વના પડકાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું પ્રશ્ન છે આપનો? લાગે છે કે ક્યાંક ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આપ ફોન લગાવો ત્યારે સીધી ફોન લાઈન સાથે વાત કરવી અને જ્યાં સુધી ડોક્ટર તમારા પ્રશ્નનો જવાબ ના આપે ત્યાં સુધી તમારા ફોનને કનેક્ટ કરીને જ રાખવો. ક્યાંક ડિસ્કનેક્ટ કરી લેશો તો આપના જ પ્રશ્નનો જવાબ નહીં મળી રહે. આપણે વાત કરતા હતા ડોક્ટર પૂર્વી અને નિદાન કેવી રીતે શક્ય છે અને તેના માટે શું શું તેના ઓપ્શન્સ છે તે આપ જણાવી રહ્યા હતા. જી, જેમ આપણે બ્લડ ટેસ્ટ કરાવીને બ્લડ ટેસ્ટમાં બી આપણે અલગ અલગ જે પ્રમાણે એના કોઝિસ છે જે એ પરિબળોની જાણ કરી શકીએ છીએ અને એમાંથી જે પરિબળોની
પ્રોબ્લેમ હોય કે જેમ કે એન્ટી ફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ હોય કોઈ પેશન્ટને, અને એના લીધે પેશન્ટને વારંવાર કસુવાવડ થતી હોય, તો આપણે એ પેશન્ટને જ્યારે પણ પ્રેગ્નન્સી રહે ત્યારે અથવા તો ઘણી વખતે જરૂર પડે તો એના માટે હિપેરિનના ઇન્જેક્શન આપતા હોઈએ છીએ. પેશન્ટને એના માટે બ્લડ પાતળું રહે એટલે ડેલિસ્પ્રિન નામની ગોળી આપતા હોઈએ છીએ, જેના કારણે પેશન્ટને ઘણો ફાયદો થતો હોય છે. અને એની ચર્ચા આપણે ચાલુ રાખીએ તે પહેલા આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું પ્રશ્ન છે આપનો, પૂછી શકો છો. હા મેડમ, મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. શું છે આપનું, આપના લગ્નને 5 વર્ષ થયા છે, આપને પ્રશ્ન શું છે તે જણાવશો? મારો પ્રશ્ન એ છે કે મારા મેરેજને એટલા થઈ ગયા પણ મને હજી સંતાન નથી. મેં IUI પણ કરાવ્યું છે 3 વખત પણ મને એમાં પણ સફળતા નથી મળી. એમ જી ડોક્ટર, તમારી ઉંમર જણાવશો? મારી ઉંમર છે 29 વર્ષ. ઓકે, અને તમારા હસબન્ડના વીર્યની તપાસ પણ નોર્મલ છે, તમારા રિપોર્ટ્સ પણ નોર્મલ છે? હા, અમારા બંનેના રિપોર્ટ નોર્મલ છે પણ પ્રેગ્નન્સી રહેતી જ નથી. કે તો હવે ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રેગ્નન્સી ના રહેવા માટેના કોઈ કારણ આપણને તપાસ દરમિયાન મળતા નથી હોતા. જો તમે IUI કરાવેલું હોય અને છતાં પણ જો તમને સફળતા ના મળી હોય તો તમારે ટેસ્ટ્યુબ બેબી બાળક સારવાર ચોક્કસ કરાવવી જોઈએ, અને એમાં તમને 100% રિઝલ્ટ મળવાના ચાન્સીસ છે. આપને જણાવ્યું ડોક્ટર પૂર્વી, જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું છે તે પ્રમાણે આપ તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવી શકો છો, અને વધુ ચોક્કસ નિદાન મેળવવા માટે આપ 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કરી શકો છો જે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું છે. સ્ક્રીન ઉપર પણ તેનું એડ્રેસ પણ ફરી રહ્યું છે, તો તેનો તમારે કોન્ટેક્ટ ચોક્કસથી કરવો જોઈએ અને આપની સમસ્યામાંથી આપ ઉકેલ મેળવી શકો છો. એ સાથે જ આપણી સાથે બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું પ્રશ્ન છે આપનો? અમારો પ્રશ્ન એ છે કે અમે એક હોસ્પિટલમાં ટેસ્ટ બેબી કરાવેલું છે, તો તે અત્યારે ફેલ ગયું, તો અમારે હવે કેમ એ ફેલ થવાનું કારણ શું? એક વખત અમદાવાદ ટેસ્ટ બેબી સારવાર ફેલ જવાનું કારણમાં કોઈ પર્ટિક્યુલર ચોક્કસ કારણ નથી હોતું. ઘણી વખત તમને પહેલા પ્રયત્ને સફળતા ના પણ મળે અને બીજા કે ત્રીજા પ્રયત્ન બી સફળતા મળતી હોય છે, તો તમારે ચોક્કસ સારા સેન્ટરમાં ટેસ્ટ બેબી સારવાર માટે ટ્રીટમેન્ટ કરાવો તો તમને રિઝલ્ટ અવશ્ય મળશે. જી ડોક્ટરે જણાવ્યું તે પ્રમાણે કે ઘણી વખત સફળતા મળતી પણ નથી હોતી, પરંતુ તેનો મતલબ એ નથી કે તમારે પ્રયત્ન ન કરવા જોઈએ, અને સતત પ્રયત્ન કરતા રહેશો તો ચોક્કસ આપને આ સફળતા મળશે. અને વધુ કોન્ટેક્ટ માટે આપ તમે ક્લિનિક ઉપર જઈને પણ તમે તેમનો કોન્ટેક્ટ કરી શકો છો. ડોક્ટર, આપણે જે વાત કરતા હતા કે જે પ્રમાણે વારંવાર કસુવાવડ થતી હોય છે તે વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ એ પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન આપ પૂછી શકો છો. મારો પ્રશ્ન મેડમ, ટેસ્ટ બેબી ટેસ્ટ કરાવી આપણે? હેલો, આપને એક વિનંતી છે, આપના ટીવી નો અવાજ મ્યુટ કરી દેશો, બંધ કરી દેશો બિલકુલ. હા બંધ કરી દો. જો મારે મેડમ પૂછો, ટેસ્ટ બેબી માં કેટલો ખર્ચો આવે, આના પર 100% રિઝલ્ટ આવી શકે? જી, આપના પ્રશ્નનો જવાબ આપશે ડોક્ટર પૂર્વી. તમને 100% રિઝલ્ટની ખાતરી તો અમે નથી આપી શકતા, પણ અવશ્ય તમને રિઝલ્ટ ચોક્કસ મળશે. તમારે એક પ્રયત્નમાં પણ મળી શકે રિઝલ્ટ, 2-3 પ્રયત્નમાં પણ રિઝલ્ટ મળી શકતું હોય છે. અને ખર્ચો તો દરેક કેસ વાઇઝ અલગ અલગ ખર્ચો હોય છે, જેમ કે તમારે તમારા પોતાના બીજથી કરાવવાનું હોય તો એમાં ખર્ચો અલગ થતો હોય, બીજ દાન લઈને કરવાનું હોય તો એ પ્રમાણે એનો ખર્ચો અલગ થતો હોય. તો તમે એક વખત ચોક્કસ અમારી હોસ્પિટલની મુલાકાત કરો, તમને બધું જ ડિટેલમાં સમજાવી દેશે. જી, ડોક્ટરે જણાવ્યું તે પ્રમાણે, જે પ્રમાણે માર્ગદર્શન આપી રહ્યા છે એ પ્રમાણે કે દરેક વ્યક્તિનો કેસ અલગ હોય છે અને કેસ પ્રમાણેની ટ્રીટમેન્ટ અલગ હોય છે, તો એના ચાર્જિસ પણ અલગ અલગ હોય છે. આવી રીતે ફોન ઉપર આ વસ્તુનું જાણ આપણે કરી ન શકીએ, તો તેના માટે તમારે ચોક્કસથી ક્લિનિકનો કોન્ટેક્ટ કરવો પડશે અને ડોક્ટરનો કોન્ટેક્ટ કરીને આપ આપના પ્રશ્નોના ઉકેલ મેળવી શકો છો. એ સાથે જ આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વૈદ્યત્વના પડકાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું પ્રશ્ન આપ પૂછી શકો છો. હેલો જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન આપ પૂછી શકો છો. હેલો
બોલો, અમે આપનો અવાજ સાંભળી શકીએ છીએ, આપનો પ્રશ્ન આપ પૂછ્યો. હેલો જી, કાર્યક્રમમાં આપ જોડાઈ ચૂક્યા છો, આપના ટીવી નો અવાજ બંધ કરી દેશો તો આપ આપનો અવાજ અહીંયા સુધી પહોંચાડી શકશો. ક્યાંક ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. દર્શક મિત્રોને ખાસ વિનંતી કરવામાં આવે છે, જ્યારે પણ આપ કાર્યક્રમમાં ફોન લગાવો છો તો આપના ટીવીનો અવાજ બંધ કરી દેવો અને ડાયરેક્ટ ફોન લાઈન ઉપર વાત કરશો તો કદાચ આપનો કિંમતી સમય બગડતો અટકી જશે અને બીજા દર્શક મિત્રોને આપણે ન્યાય આપી શકીશું. એ સાથે જ આપણી સાથે બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી વૈદ્યના પડકાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન આપ પૂછી શકો છો. જણાવવા માટે વિનંતી છે. મારે એક બાળક છે, પાછી પ્રેગ્નન્સી રહેતી નથી, એનું શું કારણ? ઓકે, તમારી ઉંમર કેટલી થઈ? 27 વર્ષ. 27? ઓકે. ઘણી વખત એવું બનતું હોય છે કે તમને પહેલું સંતાન નોર્મલ પ્રેગ્નન્સી નેચરલ પ્રકારે તમને પ્રેગ્નન્સી રહી ગઈ હોય, પણ ઘણી વખતે એ પછી તમને આઈધર કસુવાવડ થઈ હોય, અંદર ગર્ભાશયમાં જાડા બાજી ગયા હોય કે કોઈ બીજી તકલીફ થઈ હોય કે જેના અથવા તો તમારા બીજ પ્રોપર ન બનતા હોય, ઘણા બધા કારણો છે કે જેના કારણે બીજી વખત સંતાન રહેવામાં મુશ્કેલી પડતી હોય. તો તમે ચોક્કસ ડૉક્ટરનો સંપર્ક કરી પહેલાં બધું તપાસ કરાવડાવો અને તપાસ પ્રમાણે તમારી સારવારનો ટાઈપ નક્કી થશે કે તમારે શું કરાવવું જોઈએ સેકન્ડ બાળક માટે, IUI કે ટેસ્ટ બેબી સારવાર. જી, કાર્યક્રમમાં ફોન કરવા બદલ આપનો આભાર. અને ઘણી વખત ડોક્ટરે જણાવ્યું તે પ્રમાણે ઘણા વિષય જે હોય છે તપાસનો વિષય માંગી લેતા હોય છે, એટલે જ્યાં સુધી કોઈ પણ વિષય વસ્તુની ચોક્કસ તપાસ ન થાય ત્યાં સુધી આપને ચોક્કસ નિદાન આપવું ઘણી વખત મુશ્કેલ થઈ જતું હોય છે. એટલે એક વખત તમારે ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને ડોક્ટરે જણાવ્યું તે પ્રમાણે આપણે એક ચોક્કસ નિદાન તેનું મેળવવું જોઈએ. એ સાથે જ બીજા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જીવનજીવના પડકાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. ક્યાંક ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. દર્શક મિત્રોને ફરી એક વાર વિનંતી કે જ્યાં સુધી ડોક્ટર પહેલા પ્રશ્નનો જવાબ ન આપે અને ત્યાં સુધી આપના ફોન લાઈનને આપ ચાલુ રાખશો તો ચોક્કસથી આપના પ્રશ્નનો જવાબ આપને મળી શકતો હોય છે. ડોક્ટર સાથે જ એની સાથે જ આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. હેલો જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપના ટીવીનો અવાજ બંધ કરીને આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. હેલો જી, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. હા મેડમ, હું છે ને 3-4 મહિને માસિક પર થઉં છું. ટીવીનો અવાજ બંધ કરી દેશો અને પછી આપ આપનો પ્રશ્ન પૂછો તો આપનો અવાજ અને આપનો પ્રશ્ન અમે ચોક્કસ રીતે સમજી શકીએ. હું છે ને ત્રણ ચાર મહિને માસિક પર થઉં છું. મારો પ્રશ્ન શું છે? હેલો, હા હું છે ને મહિને મહિને તો માસિક પણ નહીં કરતી, ડોક્ટર પાસે દવા પણ ચાલુ છે, પણ એનો શું પ્રોબ્લેમ છે એ ખબર નથી પડતી. તમને માસિક 3-4 મહિને આવે છે એવું કહો છો? તમારો પ્રશ્ન ફરી કેસો, તમારો પ્રશ્ન સમજાઈ શકાતો નથી. ફોન લાગી રહ્યો છે પરંતુ તેમનો પ્રશ્ન શું છે દર્શક મિત્રોનો તે આપણે સમજી નથી શકતા. અંદાજે આપણે તેમનો એ પ્રશ્ન સમજી શકીએ કે 3-4 મહિનાથી તેઓ માસિકમાં આવતા નથી અને ડોક્ટરને બતાવ્યા પછી ક્યાંક તેમને એવું નિદાન મળી રહ્યું છે કે શું સમસ્યા છે તે ક્યાંક સમજાતી નથી, તો તેમના માટે તમે શું જવાબ આપશો? ઘણા સ્ત્રીઓને એવો પ્રોબ્લેમ હોય કે માસિક અનિયમિત આવતું હોય, 3 મહિને આવે, કોઈને 4 મહિને આવે, કોઈ વખત 2 મહિને આવે, તો ઘણી વખતે એ સ્ત્રીને પોલિસિસ્ટિક ઓવરીનો પ્રોબ્લેમ હોય તો એ અથવા હોર્મોનલ ઇમ્બેલેન્સ થયું હોય તો એના કારણે એમને માસિક અનિયમિત આવતું હોય છે. તો એ પ્રમાણે સપોઝ હોર્મોનનું ઇમ્બેલેન્સ હોય તો એ પ્રમાણે હોર્મોનલ ટેબ્લેટ્સ લેવી પડતી હોય છે અને એનાથી એમને માસિકમાં રેગ્યુલારિટી થઈ જતી હોય છે. એ સાથે જ આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. આપ જોડાઈ ચૂક્યા છો, આપનો પ્રશ્ન પૂછી શકો છો. હેલો
હેલો, લાગે છે કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. સમહાવ ક્યાંક ટેકનિકલ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. સમહાવ આપણો અવાજ એમના સુધી નથી પહોંચી રહ્યો, દર્શક મિત્રો સુધી. ડોક્ટર જ્યાં કાં તો પછી એમનો અવાજ અને પ્રશ્ન આપણે સમજી નથી શકતા. આપણે આજે વાત કરી રહ્યા છીએ વારંવાર જે કસુવાવડ થઈ જતી હોય છે એના માટેના આજે આપણે મુખ્ય કારણો પરિબળો સમજ્યા છે. અને આપ જે ચર્ચામાં જે માર્ગદર્શન આપી રહ્યા હતા દર્શક મિત્રોને કે તેનાથી કયા કયા ટ્રીટમેન્ટ પોસિબલ છે, આપણે ચર્ચાનો વિષય આગળ વધારીએ તે પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. હેલો જી, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો. હા મેડમ, મારે 5 વર્ષ મેરેજ ને થયા છે પણ બાળક છે જ નહીં મારે ત્યાં. ની ઉંમર જણાવશો? મારી ઉંમર છે 29 વર્ષ. આપે કોઈ ટેસ્ટ કરાવ્યા છે? હા મેડમ, મેં IUI પણ 3 વખત કરાવ્યું છે પણ એમાં પણ મને ફેલ ગયા છે, એક વખત સક્સેસફુલ નથી ગયું. તપાસ જે કરાવી છે એમાં તમને ડોક્ટરે કોઈ કારણ કીધેલું છે કે કેમ તમને પ્રેગ્નન્સી નથી રહેતી કે એવું કંઈ? એટલે મેડમ એવું હતું, અમારે જે અમે IUI કરાવ્યું છે પણ એમાં એ 10 વાગે લઈ લેતા હતા અને 1 વાગે મૂકતા હતા એમ IUI, તો એ સફળ મળી શક્યો? હા, એટલે આમાં કેવું હોય કે IUIમાં તમારો બીજ છૂટું પડે પછી IUI કરતા હોય છે, પણ IUI કરી એને પ્રેગ્નન્સી ન રહેતી હોય અને જો તમે દૂરબીનની તપાસ કરાવેલી ન હોય તો તમારે દૂરબીનની તપાસ કરાવી અને તમારી બંને નળીઓ ખુલ્લી છે કે નહીં એ ચેક કરાવડાવવું પડે. હિસ્ટ્રોસ્કોપી એ પણ દૂરબીનની તપાસનો એક ભાગ છે કે જેમાં ગર્ભાશયની અંદરનું આપણે જોઈ શકીએ છીએ, તો એનાથી પણ આપણને ખબર પડે કે ગર્ભાશયમાં કોઈ અંદર ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ છે કે નહીં, જેમ કે મસા હોવો, ઝાડા બાજી ગયેલા હોવા કે પડદો હોવો. તો આ બધા કારણ હોય તો પણ તમને પ્રેગ્નન્સી IUI દ્વારા પણ રહેવામાં તકલીફ પડતી હોય છે. એટલે જો તમારે આ બધી તપાસ ના થયેલી હોય તો એક વખત તમારે તપાસ પ્રોપર સારી હોસ્પિટલમાં, સારા સેન્ટરમાં કરાવવી જોઈએ અને એ પછી આગળ તપાસનું ડિસિઝન લેવું જોઈએ કે તમારે હવે IUIની જરૂર છે કે ટેસ્ટ બેબી સારવારની જરૂર છે. જી, કાર્યક્રમમાં ફોન કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ડોક્ટર પૂર્વી શાહ, આપે પણ આપનો પોતાનો કિંમતી સમય કાઢીને કાર્યક્રમમાં દર્શક મિત્રોને એક સુંદર માર્ગદર્શન આપ્યું અને આજનો જે વિષય હતો તે વિષય ઉપર વિસ્તારથી તમે જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો પણ. દર્શક મિત્રો, આ તો વાત થઈ આપણી ફોન ઉપર, એ સિવાય પણ આપ જો ડોક્ટરનો સીધો કોન્ટેક્ટ કરવા માંગતા હો તો તેનું એડ્રેસ આ પ્રમાણે છે, જે નોંધી લેવા વિનંતી છે. અની CNG પાસે, મ્યુનિસિપલ ગાર્ડન સામે, પાલડી 4 રસ્તા, પાલડી, અમદાવાદ. હેલ્પલાઇન નંબર છે 0794040446 અને મોબાઇલ નંબર છે 9879572298. આ કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.